नमस्कार, आजना वीडियो में आपणे चर्चा करवाना छीए धोरण 6 कम्प्यूटर में पाठ 1 कम्प्यूटर अने तेना भागो। जेमा आजना वीडियो में आपणे जोवानुं छे कीबोर्ड विशे। आ छे कीबोर्ड अने आ कीबोर्ड नी मदद थी तमे टाइपिंग करी सको छो। टाइपिंग एटले के एनी अंदर तमे कोई शब्द लखवा छे तो पण लखी सको छो, कोई सेंटेन्स साथे साथे कोई नंबर पण तमे तमारा डॉक्यूमेंट नी अंदर दाखल करी सको छो। हवे एना विशे पहलू कीबोर्ड। कम्प्यूटर में माहिती दाखल करवा माटे कीबोर्ड नो उपयोग करवामां आवे छे। माहिती एटले के कोई सेंटेन्स छे, कोई शब्दों छे, कोई नंबर छे, ए तमे कीबोर्ड द्वारा कम्प्यूटर में माहिती दाखल करी सको छो। ते इनपुट डिवाइस छे। इनपुट डिवाइस शुं काम? तो के ए इनपुट नो मतलब ज थाय छे के आपणे कम्प्यूटर नी अंदर कंईक आपवुं। એટલે માહિતી આપણે જે દાખલ કરીએ છીએ, જે વસ્તુ દ્વારા આપણે મતલબ કે જે પાર્ટ દ્વારા કમ્પ્યુટરના આપણે માહિતી કમ્પ્યુટરની અંદર દાખલ કરી શકીએ છીએ, એ બધા ઇનપુટ ડિવાઇસીસ તરીકે ઓળખવામાં આવે છે। કીબોર્ડથી આપણે જે લખીએ છીએ એ બધું આપણે કમ્પ્યુટરની અંદર દાખલ કરીએ છીએ, મીન્સ કે માહિતી આપીએ છીએ, એટલે એને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે। તે સૌથી વધુ પ્રચલિત અને ઉપયોગમાં લેવાતું ઇનપુટ ડિવાઇસ છે। હવે તમને ખબર છે કે કમ્પ્યુટરની અંદર આપણે કામ કરીએ તો કીબોર્ડ વગર આપણે કોઈ કામ શક્ય છે નહીં, એટલા માટે એ સૌથી વધુ પ્રચલિત અને ઉપયોગમાં લેવાતું ઇનપુટ ડિવાઇસ છે। તે દેખાવમાં ટાઈપરાઇટર જેવું હોય છે। ટાઈપરાઇટર એટલે કે જેના દ્વારા ટાઈપિંગ કરવામાં આવે છે તે સાધન। કીબોર્ડની ઉપર જોવા મળતા બટન્સને કીઝ કહેવામાં આવે છે। હવે એની ઉપર તમે જે લેટર્સ જોવો છો એ થી ઝેડ સુધીના 1 થી 10 નંબર, જો 0 થી 9 જે નંબર જોવો છો તે, એ બધા બટન્સને કીઝ તરીકે ઓળખવામાં આવે છે। તેના વડે કમ્પ્યુટરમાં મૂળાક્ષરો, અંકો અને વિશિષ્ટ ચિહ્નો। મૂળાક્ષરો એટલે કે આ જે લેટર્સ છે એ, અંકો મીન્સ કે નંબર્સ, અને વિશિષ્ટ ચિહ્નો એટલે તમે જોયું હશે હેઝ ચિહ્ન, એટરેડ ચિહ્ન, ડોલર ટાઈપનું સાઇન આવે છે તે, એન પર્સન, પછી પર્સન્ટેજ, આ બધા ચિહ્નો આપણે કીબોર્ડની મદદથી કમ્પ્યુટરની અંદર દાખલ કરી શકીએ છીએ। તેમાં સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો વધારે પડતા કીબોર્ડની અંદર 101થી વધુ જ કીઝ જોવા મળે છે, એનાથી ઓછી કીઝ જોવા મળતી નથી। નેક્સ્ટ, અહીં આપણે એક કીઝ આપેલી છે, પહેલી છે એ થી ઝેડ કી, કે જેના દ્વારા જે કેરેક્ટર કી તરીકે ઓળખવામાં આવે છે। કેરેક્ટર કી એટલે જેના દ્વારા આપણે શબ્દો અથવા સેન્ટેન્સ કમ્પ્યુટરની અંદર દાખલ કરી શકીએ છીએ, જેને એ થી ઝેડ કી, જેનું નામ છે કેરેક્ટર કી। એના પછી છે 0 થી 9। 0 થી 9 કી જે છે એને ન્યુમેરિક કી તરીકે ઓળખવામાં આવે છે, જેના દ્વારા આંકડાઓ કમ્પ્યુટરની અંદર દાખલ કરવામાં આવે છે। પછી F1 થી F12 કી, જે તમે કમ્પ્યુટરનો જે કીબોર્ડ છે કીબોર્ડની ઉપરની બાજુ એ તમને જોવા મળે છે F1 થી F12, કે જે ફંક્શન કી છે, જે વિવિધ કાર્યો કરવા માટે ઉપયોગી છે। એક્ઝામ્પલ તરીકે આપણે કી લઈએ F5। F5 જે છે એ કમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે, અને F1 જે છે એ કોઈ હેલ્પ, કોઈ ફંક્શન આપણે ઓપન કર્યું છે તો એની અંદર હેલ્પ માટે F1 નામની કીનો ઉપયોગ કરવામાં આવે છે। હવે એના પછી છે એન્ટર કી। એન્ટર કીનો ઉપયોગ શું છે? તો કે સૂચનાઓનો અમલ કરવા માટે, કે તમે ક્યારેક કોઈ ફાઇલ ડિલીટ કરો છો તો ત્યાં તમને યસ અને નો એ બે ઓપ્શન જોવા મળે છે। તો યસ કરવું છે તો એના માટે તમે ઓકે ક્લિક કરવું પડે છે, જ્યારે તમે માઉસનો ઉપયોગ કરો છો તો એની જગ્યાએ તમે એન્ટર કીનો ઉપયોગ કરી યસ અથવા નો બટન પર જઈ શકો છો, અથવા તમે કંઈ લખાણ, ડોક્યુમેન્ટ ટાઈપ કરી રહ્યા છો તો નવી લીટીમાં જવા માટે પણ એન્ટર કીનો ઉપયોગ થાય છે। એન્ડ ધેન સ્પેસ બાર કી, કીબોર્ડની સૌથી મોટી કી છે, કે કીબોર્ડની અંદર આવો પ્રશ્ન પૂછાય છે કે કીબોર્ડની અંદર આવતી સૌથી મોટી કી કઈ છે, તો એ આવશે સ્પેસ બાર કી, અને એનો ઉપયોગ જગ્યા છોડવા માટે થાય છે, કે જ્યારે આપણે શબ્દો વચ્ચે જગ્યા મૂકીએ છીએ, જેમ કે અહીં લખ્યું છે કીબોર્ડની અને પછી વચ્ચે જગ્યા અને પછી સૌથી લખેલું છે, તો એ વચ્ચેની જે જગ્યા છોડવી છે એના માટે સ્પેસ બાર કીનો ઉપયોગ કરવામાં આવે છે। હવે એના પછી છે બેક સ્પેસ કી, કે જેના દ્વારા આપણે કોઈ લખાણ લખેલું છે, લખાણના ડાબી બાજુનું અમુક લખાણ જો આપણે ભૂસવું છે તો ત્યારે બેક સ્પેસ કીનો ઉપયોગ કરવામાં આવે છે। અને એના પછી છે શિફ્ટ કી, કેપિટલ અક્ષરો અથવા કીની ઉપરના ભાગમાં રહેલો અક્ષરોને ટાઈપ કરવા માટે ઉપયોગી છે। હવે તમે અત્યારે ખાલી એમ જ લખો છો કે સંત કૃપા, સંત કૃપામાં પહેલો એસ જે છે એ કેપિટલ હોવો જોઈએ, બાકી બધા સ્મોલ આવવા જોઈએ, તો ખાલી એસને કેપિટલ કરવા માટે શિફ્ટ સાથે જ્યારે આપણે એસને
प्रेस करिए छे त्यारे पहलो एस जे छे कैपिटल आवे छे अने पाछळना बधा ज लेटर जे छे ए स्मोल लेटर तरीके छपाय छे। अने एनी उपर ज्यां नंबर्स आप्या छे 1 थी 9 एंड 0 एनी बाजुमां तमने अलग अलग चिन्हो जोवा मळे छे, ए चिन्होने टाइप करवा माटे पण शिफ्ट की नो उपयोग करवामां आवे छे। जेम के एट द रेट नो उपयोग करवो छे तो शिफ्ट साथे आपणे ज्यारे बे प्रेस करीए छीए त्यारे एट द रेट बटन मतलब कि एट द रेट जे सिम्बोल छे आपणे स्क्रीन ऊपर छपायेलो जोवा मळे। हजी एनी थोड़ी कीज छे, कैप्स लॉक की, कंट्रोल की, अल्टर की, डिलीट की एंड कर्सर की एंड टैब की। जेमा पहली छे कैप्स लॉक की, टोगल की छे। टोगल की एटले तो के एक वक्त आपणे ज्यारे एना पर क्लिक करीए छीए त्यारे ऑन थाय छे अने बीजी वक्त क्लिक करता ते ऑफ थई जाय छे, जेने कहेवामां आवे छे टोगल की। ए कैप्स लॉक की जे छे सेम टोगल की जेवी ज होय छे, जेना वडे कैपिटल अथवा स्मोल अक्षर स्वरूपे छापी शकाय छे। ज्यारे कैप्स लॉक की ઓન હોય છે ત્યારે કેપિટલ લેટર છપાય છે અને જ્યારે કેપ્સ લોક ઓફ હોય છે ત્યારે સ્મોલ લેટર છપાય છે। અને એના પછી છે કંટ્રોલ કી અને અલ્ટર કી, બંનેનો ઉપયોગ સરખો છે। એ બંને કીને આપણે એક મતલબ કે એક એક કરીને ઉપયોગ નથી કરી શકતા, જ્યારે કંટ્રોલનો ઉપયોગ કરો છો તો એની સાથે બીજી કોઈ કીઝનો ઉપયોગ કરીને જ આપણે એનો યુઝ કરી શકીએ છીએ। અલ્ટર કીનું પણ એ જ છે કે અન્ય કી સાથે ઉપયોગમાં લઈને વિવિધ કાર્યો કરવા માટે ઉપયોગી છે, કે કોઈ બીજી કી સાથે એને ઉપયોગમાં લઈ અને એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। અને એના પછી છે ડિલેટ કી, કે કર્સરની જમણી બાજુનો અક્ષર કે ઓબ્જેક્ટ જે છે એને ભૂસવા માટે ઉપયોગી છે। હવે છે કર્સર કી, કર્સરની તીરની દિશામાં ઉપર નીચે ડાબી કે જમણી બાજુ લઈ જવા માટે એનો ઉપયોગ થાય છે। જે તમે શિફ્ટ કી હોય છે વચ્ચેની બાજુ જે એન્ટર કીની નીચે શિફ્ટ કી એની નીચેની બાજુ તમને ચાર તીર જોવા મળે છે, આ રીતના ચાર તીર જોવા મળે છે જેને કર્સર કી તરીકે ઓળખવામાં આવે છે। પછી છે ટેબ કી, पेरेग्राफ पाड़वा के कर्सर पछीना टेब स्थान पर लई जवा माटे उपयोगी छे। पेरेग्राफ पाड़ा एटले के एक साथे चार थी पांच स्पेस साथे पड़े छे, जेने अने आपणे ज्यारे कीबोर्डनो उपयोग करी अने कम्प्यूटरनो यूज करी रह्या छीए त्यारे टेब कीनो उपयोग सौथी वधारे थाय छे। सेना माटे तो के एक थी करीने बीजा टेब स्थान उपर लई जवा माटे। આ ફરી પાછો તમે કીબોર્ડ જો, પહેલા આપણે કીધું ફંક્શન કી, ફંક્શન કી કઈ છે તો આ તમે જોઈ શકો છો F1 થી કરીને F12 સુધી। હવે તમને આ જે લેટર્સ બધા દેખાય છે એને કહેવામાં આવે છે કેરેક્ટર્સ કી, અને આ છે નંબર કી। હવે નંબર કી તમને કીબોર્ડની બંને બાજુએ જોવા મળે છે, આ કી તમે એમના એમ જ પ્રેસ કરી શકો છો। જ્યારે આ તમારે જ્યારે નમલોક ઓન હોય છે, આ અહીંયા ગ્રીન લાઇટ તમને દેખાય છે એ ઓન હોય ત્યારે જ આ નંબર પ્રેસ કરી શકો છો, જ્યારે ઓફ હોય ત્યારે નંબર તમે પ્રેસ કરી શકતા નથી। આ છે કર્સર કી, અને આપણે જે અલગ અલગ ચિહ્નોની વાત કરી એ આ ચિહ્નો છે, જે 1 થી કરીને 0 નંબર સુધી તમને અહીંયા દેખાય છે એ નંબર ઉપર એ ચિહ્નો જોવા મળે છે। એના પછી છે મોનિટર, કે કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતીને જોવા માટે મોનિટરનો ઉપયોગ કરવામાં આવે છે। તે આઉટપુટ ડિવાઇસ છે, આઉટપુટ ડિવાઇસ એટલે શું તો કે કમ્પ્યુટર તરફથી આપણે જે માહિતી મળે છે, મીન્સ કે આપણે જે માહિતી એન્ટર કરીએ છીએ ઇનપુટ ડિવાઇસ, અને ઇનપુટ ડિવાઇસ દ્વારા જે આપણને આન્સર મળે છે, જવાબ મળે છે એને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે। હવે આપણે જે ટાઈપ કરીએ છીએ કીબોર્ડ દ્વારા એનો મતલબ કે આપણે કમ્પ્યુટરની અંદર માહિતીને દાખલ કરીએ છીએ, અને માહિતીને દાખલ કરી અને એનો જવાબ આપણે જે લખીએ છીએ એ આપણે મોનિટર પર જોવા મળે છે, એટલે એને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે। તે સૌથી વધુ પ્રચલિત અને ઉપયોગમાં લેવાતું આઉટપુટ ડિવાઇસ છે, તે દેખાવમાં ટેલિવિઝન જેવું હોય છે, તેને વિડિયો એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને મોનિટર સ્ક્રીન પર જોવા મળતી માહિતીને આપણે સોફ્ટ કોપી કહીએ છીએ। એને સોફ્ટ કોપી કહેવાય છે કે જે આપણે મોનિટરની સ્ક્રીન પર જોઈ શકીએ છીએ, પરંતુ જ્યારે એની આપણે પ્રિન્ટ કઢાવીએ છીએ અને આપણા હાથના એમાં પેપર જોવા મળે છે એને કહેવામાં આવે છે હાર્ડ કોપી। થોડા વર્ષો અગાઉ CRT પ્રકારના મોનિટરનો ઉપયોગ કરવામાં આવતો હતો, હાલમાં LCD એટલે કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે કે LED એટલે કે લાઇટ ઇમિટિંગ ડાયોડ ટેકનોલોજી ધરાવતા મોનિટર પ્રચલિત છે। હવે આ પહેલું જે છે એ CRT, બીજું છે એ LCD અને ત્રીજું છે એ LED। તો આજની આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરી છે કીબોર્ડ, કીબોર્ડની બધી કીઝ અને
मॉनिटर, मॉनिटर ना प्रकारों अने आ एना फोटोस। हवे पछीना वीडियो नी अंदर मळशुं आपणे एना बीजा पार्ट साथे। त्यां सुधी जय हिंद।